श्री कृष्ण गंगोत्री स्कूल गोंडल मां आप सबनो हार्दिक स्वागत छे। आपने अभ्यास करिए छे प्रकरण नंबर 3 केटला चोरस। आज चैप्टर ना अगला लेक्चर ने अंदर आपने परिमिति क्षेत्रफल आलेख पत्र ની મદદ થી ક્ષેત્રફળ શોધતા શીખ્યા। આ ઉપરાંત ગયા લેક્ચર ની અંદર આપણે રકમવાળા દાખલા છે આલેખ પત્ર ની મદદ થી ક્ષેત્રફળ છે આવું બધું આપણે શીખ્યા હતા। આજે પણ આપણે આલેખ પત્ર ની મદદ થી કેટલીક આકૃતિઓ છે તેની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાનું છે। અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે ફક્ત ક્ષેત્રફળ આપણે શોધતા શીખ્યા હતા કે જેટલા ખાના હોય અંદર એટલું તેનું ક્ષેત્રફળ થાય। परंतु હવે આપણે પરિમિતિ પણ શોધવાની છે તો શરૂ કરીએ। આપણે નીચેના આલેખપત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલી છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીંયા મેં આખું આલેખપત્ર દોરેલું નથી પરંતુ જેટલી આકૃતિઓ છે એ આકૃતિઓ એની અંદરના ખાના દોરેલા છે, બરાબર છે। તમને પ્રેક્ટિસ વર્કની અંદર આવી રીતે આખું આલેખપત્ર આપેલું હશે પણ આલેખપત્ર અહીંયા 12 ના ખાના મેં અત્યારે દોર્યા નથી, ફક્ત આકૃતિ જે છે તે જ દોરેલી છે। હવે શું કરવાનું છે તો કે આલેખ પત્રની અંદર આ આકૃતિઓ તમને થોડી ઘાટી દર્શાવેલી હોય એટલે તમે સમજી શકો કે અહીંયા આ A છે, આ B છે, આ C, આ D અને E। હવે આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। પ્રશ્નો કંઈક આવી રીતે છે કે ભાઈ કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે, કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે, આકૃતિ A ની પરિમિતિ કેટલી, આકૃતિ D ની પરિમિતિ કેટલી, આકૃતિ B નું ક્ષેત્રફળ કેટલું, આકૃતિ D નું ક્ષેત્રફળ કેટલું, કોનું ક્ષેત્રફળ સૌથી વધારે, કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું, આવા આવા ક્વેશ્ચન આની અંદર આપણને પૂછાઈ શકે। તો સૌથી પહેલા આપણે દરેક આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ આકૃતિની બાજુમાં લખી લઈએ જેથી કરીને પછી ક્વેશ્ચન આન્સર લખતી વખતે આપણે ફક્ત આકૃતિની અંદર જોવાનું જ રહે, બરાબર છે। તો એથી આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જે આકૃતિ A છે તેની પરિમિતિ લખીએ। ચાલો હવે આલેખ પત્રની મદદથી પરિમિતિ કેવી રીતે શોધી શકાય તો કે આ જેટલી કિનારી છે ને આપણને આલેખ પત્રની અંદર એમ કહેલું હોય અથવા તો ન કહેલું હોય તો પણ આપણે આને એક ચોરસ સેમીનો જ ગણવાનું, એટલે કે આની લંબાઈ અહીંયા પણ 1 સેમી, અહીંયા પણ 1 સેમી, અહીંયા પણ 1 સેમી અને અહીંયા પણ 1 સેમી, ટૂંકમાં જેટલા ચોરસ છે ફરતી બાજુ 1-1 સેન્ટીમીટરના છે। તો પરિમિતિ આપણે ગણવી હોય તો જો આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર અથવા આનાથી પણ સરળ રીતે એક છે, જો જેટલી કિનારીઓ છે ત્યાં તમે ક્રમ આપી દો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20। તો જો 20 કિનારીઓ છે એટલે કે 20 1-1 સેન્ટીમીટરની બાજુઓ આવેલી છે તો આ એ આકૃતિ છે તેની પરિમિતિ કેટલી થશે 20 સેન્ટીમીટર, બરાબર। અહીંયા લખીએ આપણે 20 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ કેટલું થશે તો કે ક્ષેત્રફળ એટલે આપણે આગળ શીખી ગયા કે ભાઈ જેટલા ખાના છે એટલું એનું ક્ષેત્રફળ થાય। તો અહીંયા 1, 2, 3, 4, 5 આમ 5 આમ 5 25 તો આ બધાય ખાના 25 છે। તમે એક એક ખાનું પણ ગણી શકો છો પણ આ શોર્ટકટ ટ્રિક છે, આડા કેટલા છે અને ઊભા કેટલા છે તે ગણી લેવાના પછી કરના ખાનો બેનો ગુણાકાર, જેમ કે આમ પણ 5 છે આમ પણ 5 છે તો 25 તો 25 ચોરસ સેમી આનું ક્ષેત્રફળ થાય, બરાબર। ત્યાર પછી લઈએ હવે આપણે આકૃતિ નંબર B, એની અંદર પણ આપણે અંકો લખી લઈએ। ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, બરાબર। હવે તમે આમ પણ કહી શકો જો આ અહીંયા 8 થયા તો આ બાજુ પણ 8 જ હોય, બરાબર। જ્યારે આકાર ચોરસ કે લંબચોરસ હોય ત્યારે ખાના આવી રીતે સરખા જ હોય। અહીંયા 3 છે અને અહીંયા આ 5 છે એટલે 3 ને 5 8 તો અહીંયા પણ 3 ને 5 8 તો 8 ને 8 16 એટલે તમે અડધાને ક્રમ આપીને પણ લખી શકો, જેમ કે જો અહીંયા એક લાઈનમાં 5 છે તો 4 4 માં 5 5 4 20, એવી રીતે પણ તમે ટૂંકમાં કરી શકો છો। તો બી આકૃતિની પરિમિતિ થશે 16 સેમી અને ક્ષેત્રફળ થશે
परिमिति थसे 20 सेमी अने क्षेत्रफळ थसे 20 चौरस सेमी बराबर। त्यार पछी हवे आपणे लईए आकार डी, तो के 1 2 3 क्षेत्रफळ अहीं 1 2 3 अने 1 2 3 4 5 6 7 3 7 21 તો અહીંયા ક્ષેત્રફળ થશે 21 ચોરસ છે બરાબર 21 ખાના છે એટલે ચાલો 3 4 5 6 7 7 2 7 14 તેથી પરિમિતિ થશે 14 સેમી અને ક્ષેત્રફળ થશે 1 2 3 4 1 2 3 4 12 ચોરસ સેમી। જો તમે ખાના ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલા જ થાય બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ ઈ આકૃતિ માટે, હવે 1 2 3 4 5 6 7 8 9 9 આ બાજુ તો 9 એવી રીતે આ બાજુ પણ થાય તો 9 ને 9 થશે 18 તો આની પરિમિતિ થશે 18 સેમી અને ક્ષેત્રફળ થશે 1 2 3 1 2 3 4 5 6 6 18 18 ચોરસ સેમી ક્ષેત્રફળ પણ થશે 18 ચોરસ સેમી બરાબર। હવે આપણે જોઈએ એના પરથી પ્રશ્નોના જવાબ। હવે આપણે ફક્ત પ્રશ્નમાં જ તો જવાનું અને આકૃતિની અંદર જોતું જવાનું। આવી રીતે તમે પહેલા બધી આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી લેશો તો તમને આ જે છે તે સરળ રહેશે। ચાલો ત્યાર પછી જોઈએ તો આકૃતિ એ ની પરિમિતિ કેટલી છે। ચાલો અહીંયા જોઈને મને કહો છો એને આકૃતિ એ ની પરિમિતિ છે 20 સેન્ટીમીટર તો અહીંયા આપણે જવાબ લખશું 20 સેમી। ચાલો ત્યાર પછી તો કે આકૃતિ ડી ની પરિમિતિ કેટલી છે। આકૃતિ ડી ગોતો આ ચાલો આકૃતિ ડી ની પરિમિતિ છે 14 સેમી તો અહીંયા લખશું આપણે 14 સેમી। ત્યાર પછી જોઈએ તો કે કઈ બે આકૃતિની પરિમિતિ સરખી છે। ચાલો આની એ ની પરિમિતિ છે 20 અહીંયા 16 અહીંયા 20 જો આકૃતિ એ અને સી ની પરિમિતિ કેવી છે સરખી છે। ત્યાર પછી તો કે નહીં અહીંયા છે 16 અહીંયા 18 અને અહીંયા 12 તો આકૃતિ એ અને આકૃતિ સી ની પરિમિતિ સરખી છે। અહીંયા આપણે લખશું આકૃતિ સી અને એ। ચાલો ત્યાર પછી તો કે સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે। સૌથી વધુ પરિમિતિ આપણને કઈ આકૃતિની જોવા મળે છે તો કે આકૃતિ એ અને સી। ચાલો ત્યાર પછી જોઈએ આપણે તો કે સૌથી ઓછી પરિમિતિ કઈ આકૃતિની છે 20 20 14 18 અને 16 તો 14 જે છે તે સૌથી ઓછા છે એટલે 14 આકૃતિ નંબર ડી। આકૃતિ ડી ની પરિમિતિ જે છે તે સૌથી ઓછી છે। ત્યાર પછી તો કે આકૃતિ ઈ કેટલા ચોરસ ઢાંકે છે એનો મતલબ ક્ષેત્રફળ, પણ આપણે ફક્ત ચોરસ ની સંખ્યા લખવાની છે તેથી આપણે ચોરસ મીટર કે ચોરસ સેમી લખશું નહીં, ફક્ત આપણે ચોરસ ની સંખ્યા જ આપવાની છે। ચાલો આકૃતિ ઈ 18 ચોરસ સેમી તેનું ક્ષેત્રફળ છે તો 18 ચોરસ ઢાંકે અહીંયા લખશું આપણે 18 ચોરસ। ત્યાર પછી જોઈએ તો કે આકૃતિ એ કેટલા ચોરસ ઢાંકે છે। આકૃતિ એ લઈ લઈએ 25 ચોરસ સેમી તેનું ક્ષેત્રફળ છે તો થશે અહીંયા 25 ચોરસ। ત્યાર પછી તો કે કઈ આકૃતિ સૌથી વધુ ચોરસ ઢાંકે છે। ચાલો હવે આપણે જોવાનું છે દરેકનું ક્ષેત્રફળ। જો અહીંયા 25 15 21 12 અને 18 સૌથી વધારે કોનું છે તો કે 25 આકૃતિ એ
અને કઈ આકૃતિ સૌથી ઓછા ચોરસ નાખે છે તો કે અહીંયા આકૃતિ નંબર ડી. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી એમ પણ પ્રશ્ન બની શકે છે કે કઈ એવી આકૃતિ છે કે જેની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને વધારે છે તો આવશે આકૃતિ એ કારણ કે એની પરિમિતિ પણ વધારે છે અને ક્ષેત્રફળ પણ વધારે છે અને એમ પૂછે કે કઈ એવી આકૃતિ છે જેની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને ઓછા છે તો જવાબ આવશે આકૃતિ નંબર ડી કારણ કે તે સૌથી ઓછા ચોરસ ધરાવે છે અને તેની પરિમિતિ પણ સૌથી ઓછી છે તો આવી રીતે વિવિધ પ્રશ્નો તમને આની અંદર પૂછાઈ શકે છે આ ઉપરાંત તમને એમ પણ પૂછાય કે ભાઈ આકૃતિ એ અને આકૃતિ ડી ની પરિમિતિનો તફાવત જણાવો આકૃતિ એ અને આકૃતિ ડી ના ક્ષેત્રફળનો તફાવત જણાવો આવા વિવિધ પ્રશ્નો આની અંદર તમને પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એક વખત આપણે જોઈ લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું માહિતી મેળવી તો કે સૌપ્રથમ જોઈએ તો નીચેના આલેખપત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા આપણને આકૃતિઓ દર્શાવેલી હતી આ આકૃતિઓની આપણે પહેલા પરિમિતિ અને ક્ષેત્રફળ શોધ્યા અને તે આકૃતિની બાજુમાં લખી લીધા ત્યાર પછી શું કર્યું તો કે ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબ અહીંયા પ્રશ્ન વાંચતા જઈએ અને ત્યાર પછી આપણે તેના આધારે તેનો જવાબ આકૃતિમાંથી જોઈને શોધી લઈએ તો મિત્રો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં થેન્ક યુ